જીડી લર્નિંગ ટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઓલ ઇન્ડિયા ટ્રાવેલ ગાઈડ બાબતે. મિત્રો, આશા છે કે તમને આ માહિતી પ્રવાસ દરમિયાન જરૂર લાભદાયક બની રહેશે. તમારા પ્રવાસનો આનંદ અમારી સાથે શેર કરશો ને અમારી આ ચેનલ જીડી લર્નિંગ ટ્યુબ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આજનું પર્યટન સ્થળ છે રાજસ્થાન રાજ્યમાં આવેલું ભરતપુર. ભરતપુર કેવલાદેવ નેશનલ પાર્ક માટે જાણીતું છે. પધારો મહારે દેશ. ભરતપુર. ભરતપુરની સ્થાપના મહારાજા સૂરજમલે કરી હતી. ભરતપુરનો કિલ્લો માટીનો બનેલો છે. લોહાગઢ. 18મી સદીમાં બનેલો આ કિલ્લો લોખંડ જેવો મજબૂત અને આગ્નેય શૈલીનો બનેલો છે. કિલ્લામાં બે બુર્જ છે, જવાહર બુર્જ અને ફતેહ બુર્જ. કિલ્લાના પ્રવેશદ્વાર પર હાથીઓના વિશાળ ચિત્રો પર્યટકોને ગમી જાય તેવા છે. મહેલ. અહીં રાજાઓના મહેલો, કીર્તિસ્તંભ અને તેમની સમાધિ છે. મોગલ અને રાજપૂત શિલ્પકલાનો સંગમ તમે અહીં જોઈ શકો છો. આ ઉપરાંત કલા સંસ્કૃતિ, લઘુચિત્રો અને પ્રાચીન ખોદકામનો સંગ્રહ અહીં કરવામાં આવેલો છે. કેવલાદેવ નેશનલ પાર્ક. આ અભયારણ્યમાં 400થી પણ વધારે જાતિના પક્ષીઓ તમે જોઈ શકો છો. દર વર્ષે હજારો પર્યટકો આવે છે. આ અભયારણ્યમાં ફરવા માટેનો સમય સવારે 7-10 તથા બપોરે 3-6 વાગ્યા સુધીનો છે. જો તમારે વાહનમાં ફરવા જવું હોય તો અગાઉથી બુકિંગ કરાવવું પડે છે. બુકિંગનો સમય સવારે 10:30-12 સુધીનો હોય છે. ભરતપુરનું દાના પક્ષી વિહાર. અહીં લગભગ 415 જાતના પક્ષીઓ છે, જે રાજસ્થાનની શોભામાં વધારો કરે છે. અહીં ફરવાનો યોગ્ય સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો છે. નજીકનું હવાઈ મથક લગભગ 56 કિલોમીટરના અંતરે આગ્રા છે તથા નજીકનું રેલવે સ્ટેશન લગભગ 6 કિલોમીટરના અંતરે ભરતપુરનું છે. આ ઉપરાંત રેલમાર્ગે દિલ્હી, મથુરા, મુંબઈ, સવાઈમાધોપુર અને કોટાથી જોડાયેલો છે. સડક માર્ગે જયપુર, દિલ્હીથી બસ સેવા મળી રહે છે. સડક માર્ગ રાજ્યના મુખ્ય શહેરોથી જોડાયેલો છે. ભરતપુરથી 45 કિલોમીટરના અંતરે બયાના ગામમાં ઉષા મંદિર આવેલું છે. આ વિશાળ મંદિર 120 ફૂટ લાંબુ અને 85 ફૂટ પહોળું છે. તેની દિવાલો 4-6 ફૂટ મોટી છે. આ મંદિર લાલ પથ્થરો અને વિશાળ સ્તંભોનું બનેલું છે. આ સ્તંભો પર દેવી દેવતાઓ કોતરેલા છે. અહીંથી 32 કિલોમીટરના અંતરે ડીગમાં મહેલો અને બગીચાઓ જોવાલાયક છે. એક વિશેષ સૂચના, જંગલમાં ફરવા જાઓ ત્યારે પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકની ખાલી બોટલ, પ્લાસ્ટિકના કાગળ, બીડીના ઠૂઠા ગમે ત્યાં ન ફેંકવા. જો જંગલ ખૂંદવાનો સાચો આનંદ મેળવવો હોય તો સાથે મોબાઈલ, ટેપ રેકોર્ડર, રેડિયો જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન રાખવા. જંગલના ફૂલછોડ, પાંદડા, વૃક્ષોની ડાળીઓ ન કાપવી જોઈએ તથા જંગલના ખાતાના નિયમોનું પાલન કરવું અને વન્યજીવોને ઉશ્કેરવા નહીં. આપણે આપણા પર્યાવરણનું જતન કરીશું તો બહારથી આવતા વિદેશી પર્યટકો પણ તેને અનુસરશે. જરૂરી માર્ગદર્શન. તમારા બજેટ અનુસાર હોટલ તથા ધર્મશાળાની સગવડ મળી રહે છે. સિટી ટૂર માટે જે તે હોટલ મેનેજરનો સંપર્ક કરવો. પ્રવાસમાં જતી વખતે રોકડ રકમ ઓછી અને બેંક એટીએમ કાર્ડ સાથે રાખવું તથા પોતાનો ફોટો આઈડી સાથે રાખવું જરૂરી છે. અહીં મૂકવામાં આવેલી માહિતી સમાજમાં ઉપયોગી બને તે માટે છે. આ માહિતીમાં સ્થળ કિલોમીટરમાં ફેરફાર હોઈ શકે છે.